કાલે 23 એપ્રિલ, લોકશાહીનો મોટો પર્વ. એક જવાબદાર નાગરિક તરીકે વોટ આપવો એ આપણો હક પણ છે અને ફરજ પણ. તો કાલે ન ભૂલાય, લોકશાહી આપણાથી, વોટ કરીએ વટથી. નમસ્કાર, આજે 22 એપ્રિલ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે લોકસભા ચૂંટણીનું 3જા તબક્કાનું મતદાન યોજાશે. વિવિધ 14 રાજ્યોની કુલ 115 બેઠકો માટે મતદાન થશે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે મતદાન યોજાશે. ગુજરાતમાં કુલ 4,51,00,000 મતદારો છે. રાજ્યની કુલ 26 બેઠકો પર 371 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સવારે 7 થી સાંજે 6 કલાક સુધી મતદાન થઈ શકશે. રાજ્યમાં કુલ 51,851 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્તારની સ્કૂલમાં મતદાન કરશે. મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કુલ 11 ધારાસભ્યો સાંસદની ચૂંટણી લડી રહ્યા છે. જે ધારાસભ્યો વિજયી થશે તેમના મતક્ષેત્રમાં ફરી વિધાનસભા ચૂંટણી યોજાશે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે પણ આવતીકાલે જ મતદાન થશે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ચૂંટણીમાં અધૂરું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ મુદ્દે હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી રદ કરી હતી. પબુભાએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સ્ટે ઓર્ડર માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડર ન આપતા પબુભાનું ધારાસભ્ય પદ સ્થગિત થયું છે. આ મુદ્દે સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી થશે. આવતીકાલે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન થશે. જામનગરમાં મતદાન કેન્દ્રો પર વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જામનગર જિલ્લામાં કુલ 9,737 લોકોને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. ચૂંટણી ફરજ પરનો સ્ટાફ મતદાન મથકો તરફ રવાના થઈ ગયો છે. સ્ટાફ માટે કુલ 160 બસ ઉપરાંત ખાનગી વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં કુલ 16 લાખ મતદારો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં જામનગર બેઠક પર 57.80% મતદાન નોંધાયું હતું. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણી યોજાશે, જે સંદર્ભે રવિવારે સાંજથી આદર્શ આચારસંહિતા અમલી બની હતી. જાહેર માર્ગો પરથી રાજકીય પક્ષોના બેનર દૂર કરવામાં આવ્યા હતા. જામનગરમાં આશરે 1,000થી વધુ હોર્ડિંગ્સ હટાવાયા છે. રાજકીય પક્ષોના 500થી વધુ ફ્લેગ પણ દૂર કરવામાં આવ્યા છે. જામનગરમાં પાનેલીના ઝાલણ હાજાણી નામના યુવાનની હત્યા થઈ છે. 3 લોકોએ ષડયંત્ર રચી યુવકની હત્યા કરી હોવાના અહેવાલ છે. સમગ્ર પ્રકરણ વિચિત્ર છે. મૃતકનો ભાઈ હત્યાના આરોપી સગરાજની પત્નીને નસાડી ગયો હતો, જેના બદલામાં મૃતકની પત્ની કુંવરબેન સગરાજને સોંપવામાં આવી હતી. કુંવરબેને કાયદેસર પતિ ઝાલણ સાથે સંપર્ક યથાવત રાખ્યો હતો. આ મુદ્દે વિવાદ થયો હતો. સગરાજે ઝાલણને સમાધાન માટે બોલાવી હત્યા નિપજાવી હતી. મૃતકના પિતાએ કુલ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. રાજકોટના અશ્વિનભાઈ જોશી વડોદરા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓને ખંભાળિયામાં 2 પોલીસકર્મીઓએ કારણ વગર માર માર્યો હતો. આ અંગે તેમણે ફરિયાદ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ માર મારનાર પોલીસકર્મીઓએ તેમને ફરી માર મારી રૂપિયા 1,000ની લૂંટ કરી હતી. અંતે પીડિત દ્વારા DIG સ્તરે રજૂઆત થઈ હતી. ઉચ્ચ સ્તરે રજૂઆત પછી આ મુદ્દે ખંભાળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.